કોલેજમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાય. દીવ ફાયર વિભાગ દ્વારા અવારનવાર મોકડ્રીલ યોજાય છે. આજરોજ એજ્યુકેશન હબમાં કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો સાથે મોકડ્રીલ યોજવામાં આવી. આ પ્રસંગે ફાયર વિભાગના શ્રી જિગ્નેશ શાહ દ્વારા વિદ્યાર્થીઓને સમજૂતી આપવામાં આવી કે આગ જેવી દુર્ઘટના સર્જાય તો પ્રથમ શું કરવું જોઈએ, તેમજ દરેકને ફાયર વિભાગના લેન્ડલાઈન નંબર રાખવા જોઈએ. કોઈ પણ આપાતકાલીન ઘટના સમયે ફાયર વિભાગનો સંપર્ક કરવો અને આગ જેવી દુર્ઘટના કે સિલિન્ડરમાં લીકેજની સમસ્યા થાય તો શું સાવચેતી રાખવી કે જેથી આવી દુર્ઘટનાથી ઓછામાં ઓછું નુકસાન થાય. ત્યારબાદ આગ બુઝાવવાના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવા મોકડ્રીલ દ્વારા સમજૂતી આપવામાં આવી. તમામ મિત્રોને સ્વાગત કરીએ છીએ અને વિનંતી કરીએ કે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. એક ફોર્મ છે, એક આઈબીસી જે લાકડા, ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, ઇલેક્ટ્રિકમાં પણ તમે યુઝ કરી શકો છો. ઇલેક્ટ્રિકમાં ક્યારે કરવાનું? લાઈટ બંધ કરી શકાય. સીઓટુ પણ ગેસ ને બધું છે, ઇલેક્ટ્રિકમાં પણ તમે મારી શકો છો પણ લાઈટ બંધ કરી શકાય. એમને હવે આમ કેમ તો આ એલપીજીમાં મારી શકું? મેં સિલિન્ડર નાખવા સિલિન્ડર જયારે સળગતું એટલે તમને લાગે ને કે આ રેસ થઈ ગઈ, તો ત્યાંથી નીકળી જ જવાનું. બારે કોઈ આવ્યું એને પણ ત્યાં રેસ થઈ ગયું. રેસ નો મતલબ ધીમે ધીમે સંકોચાશે, ચાલો જોઈએ.